નવસારીમાં વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો સહિત લોકો કલેક્ટર કચેરીએ ભેગા થઈને મહારાજા ફિલ્મને રદ કરવાની માંગ કરી. હિન્દુ ધર્મના પંથ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ નેટફ્લિક્સ પર રિલીઝ થનાર વિવાદિત મહારાજા ફિલ્મ રદ થાય તેમજ કાયમ માટે ઓટીટી અટકાવવા આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું. ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાય વિશે અભદ્ર ભાષા અને કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો શૂટ કર્યા હોવા અંગે વાંધો રજૂ કર્યો હતો. નવસારીના વલ્લભ સદન, નવસારી દશા મોઢ વૈષ્ણવ સમાજ સહિતના અલગ અલગ મંદિરના આગેવાનો કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા. પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિશે બદનામીવાળી ભાષા વપરાઈ હોવાની આશંકા રાજ્યના પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ ભગવાન કૃષ્ણના અનુયાયી છે. તેમણે મહારાજા ફિલ્મના આર્ટિકલ જોયા હતા. આ ફિલ્મ બદનક્ષી કેસ 1862 ઉપર આધારિત છે, જે તે વખતના અંગ્રેજ જજોએ આપેલ ચુકાદાની વાત છે. આ ફિલ્મના બ્રેકગ્રાઉન્ડને જોતા પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિશે બદનામીવાળી ભાષા વાપરાઈ હોય એવી પૂરી શક્યતા છે. આ ફિલ્મ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયને અસર કરે તેમ છે. પુષ્ટિમાર્ગીય સંપ્રદાય પ્રત્યે નફરત અને હિંસા ફેલાવે તેમ છે. અરજદારોએ નેટફ્લિક્સ અને યશરાજ બેનરને એપ્રિલ મહિનામાં રજૂઆત કરી હોવા છતાં તેની ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી. આ ફિલ્મ ઓટીટી ઉપર રિલીઝ થવા જઈ રહી છે, જે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, જેથી પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની સભી ખરડાશે અને ધાર્મિક લાગણીઓ દુભાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં આમિર ખાનનો પુત્ર જુનેદ ખાન લીડ રોલમાં છે. ફિલ્મ યશરાજ બેનર હેઠળ બનેલી છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ વિરોધ થઈ રહ્યો છે, પરંતુ કોર્ટમાં યશરાજ ફિલ્મ અને નેટફ્લિક્સ તરફથી સ્ટે હટાવવાની માંગ કરવામાં આવી છે, પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફિલ્મ પર સ્ટે લાગ્યો છે. નવસારી શહેરનો વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ આવેદન આપી લાગણી દુભાઈ હોવાને લઈને આ ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મુકાય તેવી રજૂઆત કરી છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.